આપણે જે બજેટ બનાવ્યું છે એમાં જે કવર થઈ જશે. વોટ ડુ યુ થિંક? ફોઈ, આ ફાઈલ તમારે ફરીથી જોવી છે? કેન આઈ ટેક ઈટ? લઈ લે. તે મને બધું એક્સપ્લેન કરી દીધું છે, હે ને? હવે મારે જોવાની જરૂર નથી. ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. જા. શ્યોર ફોઈ, મીટિંગ પૂરી કરી લઉં એટલે તમને ફાઈનલ ડિસિઝન અપડેટ કરીશ. શ્યોર. ખબરની ગામડેથી પાછી ક્યારે આવશે? મરચું ક્યાં પડ્યું છે? સાબુનું બોક્સ ક્યાં છે? કોણ ક્યારે ખાય છે? કોણ ક્યારે ઉપવાસ રાખે છે? એ બધું ખાલી ગંગાને જ ખબર હોય છે. એના વિના મારા હાથ પગ નથી ચાલતા. એના જેવા બીજા એક છે, એમને બોલતા સાંભળવાની મજા કઈ ઓર છે. ગંગા ઇંગ્લિશની સ્કોલર છે અને ગુજરાતીના વિદ્વાન છે. સોરી, વિદ્વાન નહીં, ગુજરાતી ભાષામાં પારંગત છે. આઈ મીન પરંપરા પરિણામ. ગુજરાતી ભાષાના પંડિત છે. અહીંયા કેવી રીતે આવ્યો? બળી ગયો છે? કોણે બાળ્યો હશે? કોઈએ જાણી જોઈને એને બાળવાનો પ્રયાસ કર્યો છે. તમે કીધું તુને સ્કેચ મળે તો તમને આપી દઉં, એને બીજે ક્યાંય ના મૂકું, બીજા કોઈના હાથમાં ના આપું, એવું કેમ કીધું તમે? એ ખોવાઈ જશે તો સાસુમાં ઉદાસ થઈ જશે એટલે કીધું ને? કે પછી એવું કહેવા પાછળ બીજું કારણ છે? તમને આ સ્કેચ કોનો છે એ ખબર છે? રાધા? રાઘવ તને શોધી રહ્યો છે, રાધા ક્યાં છે એમ પૂછી રહ્યો હતો. એને કઈ કામ છે કે પછી એમ જ બોલાવી રહ્યો છે ખબર નહીં. તું જરા જઈને જોઈ લે ને બેટા. ઠીક છે ફોઈ. જો વિશાખા ફોઈ ત્યાં આવ્યા ન હોત તો પપ્પાજીને હું બધી વાતો પૂછી શકત. રાઘવજી સાસુમા સાથે વાત કેમ નથી કરતા? એ બંને વચ્ચે આવું વિચિત્ર મૌન કેમ છે? રાધા,
દાદા મેં તને કાલે જ કહ્યું હતું ને કે ભાઈ કે ફોઈ ફી ભરી દેશે, આદિને પૈસા આપવાની કોઈ જરૂર નથી. તે કહ્યું એટલે જ મેં આદિને ફી ભરવાનું કહ્યું. એણે પણ હસતા હસતા ભરી દેશે એવું કહ્યું. તો પછી દગો કેમ કર્યો? ભાઈ ભાઈ મારી વાત સાચી છે ને? આદિએ બેંકમાં ચેક ભર્યો જ નથી હે ને? એણે ઓફિસ બોયના હાથે ચેક મોકલ્યો તે વાત સાચી છે, પણ એ ક્રેડિટ નથી થયો. ચેક ભર્યો હોય તો એકાઉન્ટમાં ક્રેડિટ થાવો જ જોઈએ ને, તો પછી થયો હુકમ નહીં? માસી, મે બી ચેક બાઉન્સ થઈ ગયો હશે. એકાઉન્ટમાં પૈસા ના હોય તો ચેક બાઉન્સ થઈ જાય. શું? ભાઈનો ચેક બાઉન્સ થઈ ગયો? એના એકાઉન્ટમાં પૈસા નહોતા? એકાઉન્ટમાં પૈસા જ ન હોય તો આટલી ટણી કરવાની શું જરૂર હતી? પોતાની પત્નીને હચાવવાની તાકાત ન હોય તો આ પ્રેમ બેમ ને લગ્ન બધા ધતિંગ ન કરવા જોઈએ. મેં તને કીધું તું ને અન્વિતા, આવા માણસ સાથે લગ્ન કરીશ તો તારા બધા સપના ને તારી ઈચ્છાઓ માટીમાં મળી જશે. હેમા, ચેક બાઉન્સ એક જ કારણથી ના થાય. આદિ પાસે પૈસા નહોતા એવું નહીં, બની શકે બીજી ભૂલ હોય, સાઈન કરવામાં મિસ્ટેક થઈ ગઈ હોય કે પછી ચેક ફાટી ગયો હોય. ગમે તે પરિસ્થિતિ હોય, માસા કાયમ મારી જ વાત કાપવા તૈયાર હોય છે. બીજા કોઈ સાથે વાત કરતા હોય તો પણ લાગે છે કે મને જ કહે છે. આમનાથી થોડું બચીને રહેવું પડશે. સાચે અન્વિતા, ઓફિસ બોયના હાથે ચેક ડેમેજ થઈ ગયો હશે. ભાઈ તને ક્યારેય દગો ન કરે એ વચન આપીને ન ફરી જાય. રાધા, તને ખબર નથી, પરમ દિવસે ચાદીના બધા પૈસા પૂરા થઈ ગયા હતા. અન્વી, આવી રીતે ચર્ચા ન કર, રાધાની વાત માની જા. ભાઈ, તું રાધાને સપોર્ટ ના કરીશ. ગુડ, વેરી ગુડ. હું આવું જ ઈચ્છતી હતી. હવે તારું અસલી કામ શરૂ થશે. તારું ટેલેન્ટ, તારી વફાદારી, તારી તાકાત દેખાડવા માટે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. શું કરવાનું છે બોલો મેડમ? લાગે છે કે ફ્રેન્ડ્સની વાતોમાં નહીં આવે, સીધો ઘરે જતો રહેશે એવું લાગે છે. એ અત્યારે ઘરે નહીં જાય. આદિત્ય એની મમ્મી જેવો છે. એની બેન, માસી, મમ્મી સાથે મંદિર જઈને દર્શન કરવાની આદત છે એને. આવી જગ્યાએ જવામાં એને શરમ આવશે, પણ એ જરૂર જશે. તું એની પાછળ જા. એ કબૂતર તળાવ પાસે આવે તોય બહુ છે. એને પાણી કેવી રીતે પીવડાવવું એ હું તને કહીશ. જેને તરતા ન આવડતું હોય એ પાણીમાં કૂદે તોય ડૂબી જાય. એ નશામાં ડૂબી જવો જોઈએ. ત્યાં આવેલા બધા લોકો એને જોઈને હસવા જોઈએ. મફતનું એન્ટરટેનમેન્ટ મળે એટલું પૂરતું નથી. ખુરશીઓ તૂટવી જોઈએ, બોટલો પણ તૂટવી જોઈએ, એકાદ બે લોકોના શર્ટ ફાટવા જોઈએ. ફાઇનલી રાઘવ પર ફોન આવવો જોઈએ. ત્યાંથી નહીં, પોલીસ સ્ટેશનમાંથી. 45 મિનિટમાં તમારી બહેનનો પતિ પોલીસ સ્ટેશનમાં છે એવા બ્રેકિંગ ન્યૂઝ રાઘવને મળવા જોઈએ. ઓકે મેડમ, આ તો અમારું રોજનું કામ છે. અમે સારું રમીએ છે અને મેચ પણ જીતીએ છે. ગમે તે થાય, રાઘવની નજર તારા પર ન પડવી જોઈએ. જીતી જવાના આનંદમાં તું આકાશમાં ઉડીશ ને તો રાઘવ તને છોડશે નહીં, અને તારી સાથે મને પણ નહીં છોડે. યાદ રાખજે. ના મેડમ, અમને તો તરતા આવડે છે એટલે આટલી સરળતાથી ડૂબીશું નહીં. આ કામ તો અમારા માટે દાવતનો ખેલ છે. ગો અહેડ. ચીયર્સ.